ઇસ્કોન ગુજરાતના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતી નંદન દાસજીનું વૈકુંઠ ગમન થયું છે. ગુજરાતમાં 45 વર્ષ સુધી તેમણે શ્રીકૃષ્ણ ભક્તિનો પ્રચાર પ્રસાર કર્યું હતું. 45 વર્ષમાં 40થી વધુ તેમણે મંદિર અને કેન્દ્રોની સ્થાપના કરાવી. ઇસ્કોન મંદિર એશિયાના મીડિયા પ્રભારી તેઓ રહી ચૂક્યા છે અને હરીશ ગોવિંદાસજીએ જણાવ્યું છે કે ઇસ્કોન ગુજરાતના પ્રમુખ પૂજ્ય જશોમતી નંદન દાસજીનું વૈકુંઠ ગમન થયું છે. આજે સાંજે તેમના નિધનના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. છેલ્લા 10 દિવસથી તેઓ બીમાર પણ હતા તેવી જાણકારી અત્યારે સામે આવી રહી છે. છેલ્લા 45 વર્ષથી તેઓ અહીં છે અને 40થી પણ વધુ તેઓ મંદિર અને કેન્દ્રોની સ્થાપના કરી છે. 72 વર્ષીય તેમની ઉંમર હતી અને હવે તેઓએ વૈકુંઠ ગમન કર્યું હોવાના અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. 45 વર્ષમાં 40થી વધુ મંદિર અને કેન્દ્રોની સ્થાપના કરાવી અને હવે ઇસ્કોન ગુજરાતના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતી નંદનજી વૈકુંઠ ગમન થયા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર પણ હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને 1975માં ગુજરાત ઇસ્કોનની સ્થાપના કરવામાં પણ તેમનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું. અમદાવાદમાં એસજીઆરવે ખાતે વર્ષ 1990માં પ્રાથમિક સ્તરના મંદિરની તેમણે સ્થાપના કરાવી હતી. ત્યારબાદ વર્ષ 1997માં વિધિવત શિખરવદ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આજે અમદાવાદ જ નહીં વિદેશમાં પણ ઇસ્કોન મંદિર અમદાવાદ વિખ્યાત છે. ખાસ કરીને ફોર્ડ મેટરના માલિક આલ્ફ્રેડ ફ્રોડ કે જેઓ હવે પૂજ્ય અંબરીશ દાસજી તરીકે જાણીતા છે, તેઓ પણ અંગત સ્નેહી જશોમતી નંદનજીના રહી ચૂક્યા છે.